गुड मॉर्निंग स्टूडेंट. लास्ट लेक्चर में આપણે ધોરણ 10 નું જે પહેલું યુનિટ છે એનું ટાઇટલ છે અગ્રી ઇન ધ કોર્સ, એની આપણે વાત કરી હતી. સૌથી પહેલા આપણે આ પ્રી ક્લાસમાં દશરથ જર્મનજી છે એની વિશે થોડી વાત કરી હતી. ટાઇટલ છે અગ્રી ઇન ધ કોર્સ, એમાં ત્રણ સ્ટોરીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધ ફર્સ્ટ સ્ટોરી હતી ટ્રેક્સ ટુ તાજમહલ, સેકન્ડ હતી સીતાપુર લાઇટ. તો પહેલી સ્ટોરીમાં આપણે જોયું હતું કે તાજનગર જે ગામ છે એમાં કેવી રીતે પાટા રેલવેને આવ્યા હતા એ જોયું. બીજું છે સીતાપુર લાઇટ્સ, કે ગામમાં વીજળી નહોતી અને કેવી રીતે વીજળી આવી એનો ઉલ્લેખ પણ આપણે સરસ રીતે જોયો હતો. આજે જે આ પહેલું યુનિટ છે એની ત્રીજી સ્ટોરી છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી, એની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો ટાઇટલ છે પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. પલક્કડ છે કેરળની જિલ્લા પુસ્તકાલય છે. પબ્લિક લાઇબ્રેરી ઇન કેરેલા, ધ પલ્લક ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન અપ એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2019. કેરેલાના પલક્કડ ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લા પબ્લિક લાઇબ્રેરી એટલે પુસ્તકાલય હેઝ બીન રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. જે કેરેલા પલક્કડ જિલ્લાનું પુસ્તકાલય હતું એની શરૂઆત સપ્ટેમ્બર 2013માં કરવામાં આવી હતી. ઇટ ઇઝ ફાઇન, એ સુંદર હતી. અ મોડર્ન લાઇબ્રેરી, સુંદર અને અજૂનની સાથે સાથે મોડર્ન લાઇબ્રેરી, એક આધુનિક લાઇબ્રેરી. મોડર્ન એટલે આધુનિક અધિકારી લાઇબ્રેરી. અ સેન્ટર ઓફ ઇન્ફોર્મેશન, સેન્ટર એટલે મુખ્ય કેન્દ્ર, સાથે સાથે મુખ્ય કેન્દ્ર હતું માહિતી. ઇન્ફોર્મેશન એટલે માહિતી આપતું પણ આ લાઇબ્રેરીનું કેન્દ્ર હતું. નોલેજ એટલે જ્ઞાન. આ લાઇબ્રેરીમાં તમને આટલી એક આધુનિક લાઇબ્રેરી છે એમાં શું છે? સેન્ટર ઓફ ઇન્ફોર્મેશન, માહિતી આપતું એક કેન્દ્ર છે. નોલેજ, જ્ઞાન આપતું છે. વિઝડમ એટલે તમને જ્ઞાન અને લાભની અનેક વાતો પૂરી પાડતી આ લાઇબ્રેરી છે. કલ્ચરલ એક્ટિવિટીઝ, કલ્ચર એટલે સાંસ્કૃતિક એક્ટિવિટીઝ એટલે પ્રવૃત્તિ, સાંસ્કૃતિક પ્રવૃત્તિના સંદર્ભમાં ઉપલબ્ધ થાય એવી પણ લાઇબ્રેરી છે. રિસર્ચ એન્ડ રેફરન્સ, રિસર્ચ એટલે સંશોધન અને રેફરન્સ એટલે સંદર્ભ. તો આ લાઇબ્રેરીને કેમ મોડર્ન લાઇબ્રેરી છે અને સુંદર છે, કારણ કે એમાં મોડર્ન લાઇબ્રેરી છે. શા માટે ને મોડર્ન લાઇબ્રેરી એવો ક્વેશ્ચન પૂછાય તો આપણે આ આન્સર છે એનો ઉલ્લેખ કરી શકીએ. બીકોઝ ધ લાઇબ્રેરી સેન્ટર ઇન્ફોર્મેશન, માહિતી પૂરી પાડે છે. નોલેજ એટલે જ્ઞાન પૂરું પાડે છે. વિઝડમ એટલે જ્ઞાન અને લાભ પણ પ્રોવાઈડ કરે છે. કલ્ચર એટલે એક્ટિવિટી, સાંસ્કૃતિક પ્રવૃત્તિને સાંકળેલી લાઇબ્રેરી છે. રિસર્ચ એન્ડ રેફરન્સ, રિસર્ચ એટલે સંશોધન અને રેફરન્સ એટલે સંદર્ભ નું પણ પ્રોવાઈડ કરતી આ લાઇબ્રેરી છે. બટ ઇટ ઇઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ઓફ ડિફરન્ટ રિસર્ચ. પણ 2013માં એની શરૂઆત થઈ અને સાથે સાથે મોડર્ન લાઇબ્રેરી છે. પણ બટ એટલે પણ ઇ રિસેન્ટલી બી, રિસેન્ટલી એટલે અમુક દિવસોમાં, હાલના દિવસોમાં. ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન, ન્યૂઝ એટલે સમાચારોમાં છે. ડિફરન્ટ રીઝન, સમાચાર તો મળે છે પણ અલગ અલગ વાતમાં ડિફરન્ટ રીઝન. અનેક કારણોસર આજેની ચર્ચા થઈ રહી છે, ન્યૂઝ ચર્ચાઓ થઈ રહી છે. શા માટે એની ચર્ચાઓ હાલકાલ આજકાલમાં જોવા મળે છે? બીકોઝ અ થર્ડ ઓફ ઇઝ થાઉઝન્ડ મેમ્બર આર વુમન, ત્રીજા ભાગ નહીં ત્યાં બહેનો જે છે એ ત્યાંની સભ્યો છે. આ લાઇબ્રેરીની ખાસિયત શું છે અને હાલ રિસેન્ટલી 10 મહિને કેમ ચર્ચા કરવામાં આવે છે? તો ત્યાં ત્રીજા ભાગની બહેનો વાંચકો છે. કેટલા માટે? ધીસ વુમન, આ સ્ત્રીઓ, અ સપોર્ટ બાય અ શેર ઓફ સ્પેસ, ધ લાઇબ્રેરી ઓફર્સ ધેમ એન્ડ અ લોન્ચ અ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. ધીસ વુમન, હવે આપણે આગળ જોયું કે ત્રીજા ભાગની વાચક બહેનો છે આ લાઇબ્રેરીમાં. ધીસ વુમન સપોર્ટેડ બાય શેર ઓફ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર ધેમ, આ લાઇબ્રેરી છે એને ઓફર કરી છે, એને આપવામાં આવી છે. અ સપોર્ટેડ, એક સારામાં સારો ટેકો આપવામાં આવ્યો છે અને એના માટે શેર ઓફ સ્પેસ, એક અલગ જગ્યાની આ લાઇબ્રેરીમાં વ્યવસ્થા કરવામાં આવી છે, ખાસ અને ખાસ ફક્ત બહેનો માટે. અને એની શરૂઆત છે લોન્ચ ઓફ વુમન્સ યુનિટ ઇન ફેબ્રુઆરી 2014. અને લોન્ચ એને પૂરું પાડવામાં આવ્યું છે. વુમન યુનિટ, આ બહેનોનો અલગ સમૂહ, એ શરૂઆત આ લાઇબ્રેરીમાં કરવામાં આવ્યો ફેબ્રુઆરી 2014માં. એટલે આજે એ 2014ના હાલના દિવસોમાં એ ખૂબ ચર્ચામાં છે, કારણ કે ત્યાં ત્રીજા ભાગની મોટા ભાગની બહેનો છે. ધ યુનિટ વર્ક ટુગેધર ડિસ્કસ મેથડ ઓફ ઇમ્પાવરિંગ વુમન. ધ યુનિટ ગોટ ટુગેધર, હવે આ જે બહેનોનો સમૂહ છે એમાં શું છે? ગોટ ટુગેધર, સાથે મળીને ડિસ્કસ મેથડ ઓફ ઇમ્પાવરિંગ વુમન, આ
વાચક બહેનોનો જે સમૂહ છે ત્યાં શું કરે છે એટલે એમાં માત્ર રીડિંગ નથી કરતા સાથો સાથ ગોટ ટુગેધર સાથે મળીને ડિસ્કસ મેથડ મેથડ એટલે ઘણી બધી રીતોની આપ લે કરે છે ચર્ચા વિચારણા કરે છે ડિસ્કસ એટલે ચર્ચા વિચારણા કરે છે મેથડ્સ એટલે અનેક રીતો છેની રીતો ઓફ એમ્પાવરિંગ વુમન એમ્પાવર બીંગ વુમન એટલે સ્ત્રી સશક્તિકરણની વાતો આ બહેનોનું જે યુનિટ છે ભેગું મળીને કરે છે ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર ફિલ્મ સ્ક્રીનિંગ વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ઓફ ગાર્ડનિંગ ચાઇલ્ડ કેર ઓફ ધ આર્ટ્સ એન્ડ વુમન્સ ટુગેધર હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ લીગલ ડિસ્પ્યુટ્સ પ્રોફેશનલ પ્રોબ્લેમ હવે અહીંયા લાઇબ્રેરી તમને આ પેરેગ્રાફમાં અમુક ખાસિયતો દર્શાવવામાં આવી છે ધ લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ આ લાઇબ્રેરીમાં સરસ મજાનો ખુલ્લો હોલ ખોલવામાં આવ્યો છે અને આ હોલમાં કેવી કેવી પ્રવૃત્તિઓ ડિફરન્ટ ડિફરન્ટ પ્રવૃત્તિઓ થાય છે ખાસ કરીને બહેનો માટે તો ફર્સ્ટ ઓફ ઓલ છે ફિલ્મ સ્ક્રીનિંગ ત્યાં આપણે જોઈએ છીએ કે શાળાઓમાં છે મોટા પ્રોજેક્ટરો છે બિઝનેસમેન માટે પ્રોજેક્ટરો વાપરવાના છે ફિલ્મ સ્ક્રીનિંગ પડદા પર એને સરસ મજાની ફિલ્મો કે એમાંથી સ્ત્રી સશક્તિકરણના કારણે એને મળી રહે એટલા માટે ફિલ્મ સ્ક્રીનિંગ પણ કરવામાં આવે છે સાથોસાથ બીજું શું કરવામાં આવે છે વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ખાસ કરીને બહેનો છે તો બહેનો છે સારામાં સારું ઘર ચલાવતી હોય છે તો એને માટેનું એને વ્યવસ્થા પૂરી પાડવાનું સારું નોલેજ મળે એટલે વર્કશોપ આયોજન કરવામાં આવે છે ખાસ કરીને હોમ ઇકોનોમિક્સ હોમ એટલે ઘર અને ઇકોનોમિક્સ એટલે અંદાજપત્ર આપણે જાણીએ છીએ કે બહેનો સરસ મજાનું ઘર ચલાવતી હોય છે અને કેવી રીતે ચલાવે છે મંથ બાય મંથ તો એનું અંદાજપત્રના આધારે પણ ઘણી ઇન્ફોર્મેશન આ લાઇબ્રેરી આપે છે ઓર ગાર્ડનિંગ અને બાગાયત જે ગાર્ડનિંગ બગીચાના શોખ ધરાવતા રસિકો માટે પણ ખાસ કરીને બહેનો માટે ગાર્ડનિંગની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે અ ચાઇલ્ડ કેર ઓફ ધ આર્ટ્સ બાળકોની સારસંભાળ કેમ લેવી ચાઇલ્ડ એટલે બાળક કેર એટલે સારસંભાળ લેવી ઓર ધ આર્ટ્સ આર્ટ્સ એટલે કળા બાળકોની સારસંભાળ ઘરે કેમ લેવી એની પણ એને ટ્રેનિંગ પૂરી પાડવામાં આવે છે એન્ડ વુમન્સ ટુ ગેટ હેલ્પ ધ મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ અને સાથે સાથે જોઈએ છે કે સ્ત્રીઓને ગેટ હેલ્પ મદદ પૂરી પાડવામાં આવે છે મેનેજિંગ કેવી રીતે ફેમિલીના કોન્ફ્લિક્ટ એટલે વિરોધાભાસ ફેમિલીની કેવી રીતે સારસંભાળ રાખીને ક્યાંક એને કોન્ફ્લિક્ટ વિરોધાભાસ થાય છે પોતાનો પોઈન્ટ ઓફ વ્યૂ છે વુમનનો ઘરે લોકો સમજી નથી શકતા ત્યારે એ કોન્ફ્લિક્ટમાં વુમને કેવી રીતે અડીખમ ઊભું રહેવું અને સોલ્યુશન લાવવું એનું પણ માહિતી પૂરી પાડવામાં આવે છે લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ કામકાજ કરતી બહેનો છે એને કેટલા પ્રોબ્લેમ્સ થાય છે એમાં તે અડીખમ ઊભું રહેવું એની પણ માહિતી અહીંયા પૂરી પાડવામાં આવે છે એટલે તમે જોઈ શકો છો કે આ લાઇબ્રેરી છે અને ત્યાં ત્રીજા ભાગની જે બહેનો છે એને કેવી રીતે પૂરી પાડે છે માહિતી એ આપણે જોયું ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી હવે ત્યાંના જે સેક્રેટરી સેક્રેટરી એટલે મંત્રી છે ધ લાઇબ્રેરી પોઈન્ટ આઉટ ધેટ થ્રુ ધ રીડિંગ વુમન વુડ રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ એન્ડ ફોર્સ યુનિટી આટલી આપણને સરસ મજાની વાત કર્યા બાદ એ જે લાઇબ્રેરીના સેક્રેટરી છે એ પોઈન્ટ આઉટ કરે છે એ નોંધનીય બાબત દર્શાવે છે કે ધેટ થ્રુ ધ રીડિંગ આ વાંચનથી થ્રુ એટલે વાંચનથી વુમન વુડ રિયલાઇઝ જો બહેનો વાંચતી થશે અને ત્યાં ત્રીજા ભાગની મોટી બહેનો છે તો વુમન વુડ રિયલાઇઝ વુમન એટલે સ્ત્રીઓ વુડ રિયલાઇઝ રિયલાઇઝ એટલે એને આત્મજ્ઞાન થશે ધેર ઓન સ્ટ્રેન્થ ઓન એટલે પોતાની સ્ટ્રેન્થ એટલે તાકાત જે સ્ત્રીમાં તાકાત પડેલી છે કદાચ એને વાંચન દ્વારા પણ ખબર પડશે કે ખરેખર પોતાનું કઈ સ્ટ્રેન્થ દર્શાવે છે એને ફોર્જ યુનિટ અને સાથે સાથે સંગઠિત અને સમભાવના પણ એનામાં વિકસાવે છે એવું ત્યાંના સેક્રેટરી લાઇબ્રેરી છે એ કહે છે ઇટ વોઝ નોટેડ સાથે સાથે બીજું એ પણ નોંધે છે ધેટ ધ રીડિંગ્સ લાઇબ્રેરી ઓફ અર્લિયર ટાઈમ્સ વોર ડિસઅપીયરન્સ ઇન ધ પ્રેઝન્ટ સ્ટુડન્ટ રીડિંગ રૂમ્સ ધેટ ઓફન ફુલ ઓફ ઓનલી મેઇન રીડર્સ બીજી વાત એ શું નોંધે છે ઇટ વોઝ અ નોટેડ ધેટ ધ લીડિંગ લાઇબ્રેરી સાથે સાથે નોંધે છે કે લીડિંગ લાઇબ્રેરી ઓફ અર્લિયર સ્ટેન્ડ વેર ડિસઅપીયરન્સ ઇન ધ પ્રેઝન્ટ સ્ટુડન્ટ રીડિંગ રૂમ્સ ધેટ ઓફન ફુલ ઓફ મેઇન રીડર્સ સાથે સાથે નોંધે છે કે અર્લિયર ટાઈમ્સ પહેલાના જે ટાઈમમાં છે ધેર ડિસઅપીયર ડિસઅપીયરિંગ એટલે જતું જાય છે ઇન ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ આજના તબક્કામાં શું જોવા મળે છે કે મોટાભાગની લાઇબ્રેરીમાં તમને વાચકો જોવા મળશે તો માત્ર મેલ રીડર્સ જોવા મળશે પુરુષ વિભાગો જોવા મળશે
टू ऑफन फूल ऑफ फूल मेड रीडर्स ऑफन એટલે મોટી માત્રામાં વારંવાર ફૂલ એટલે મોટી માત્રામાં ઓન્લી મેલ રીડર્સ ખાલી પુરુષ વાચકો જોવા મળે છે ધ યુનિટ ડિસ્કસ જે આ સમૂહ છે એ ડિસ્કસ શું કરે છે ધેટ ઇફ ધ વન્સ વેર રીડ વુમન ઓફ કેરળા કન્ટિન્યુ ધ સ્વાડલ ધેર ઓર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન સાથે સાથે જે એના મંત્રી છે એ નોંધે છે અ યુનિટ ડિસ્કસ આજે લાઇબ્રેરી ના સેક્રેટરી મંત્રી છે એનો સમૂહ વિભાગ નોંધે છે એક સારામાં સારી વાત કે મન્સ વેર રીડ વુમન જો કેરેલાની બહેનો છે એ વાજતી થઈ જશે તો શું થશે અ સ્વાડલ ધેર ઓર્સ ઇન ફ્રન્ટ ઓફ ટેલિવિઝન કેરેલાની મોટા ભાગની જે બહેનો છે એ શું કરે છે અત્યારે ટેલિવિઝન ની સામે બેઠી રહે છે કારણ કે બહેનોને એવી આદત હોય છે કે ઘરના પ્રવૃત્તિ કર્યા બાદ શું કરે છે ટીવી ની સામે સતત ને સતત મનોરંજન પ્રવૃત્તિમાં પોતાનો સમય વેડફાવે છે પણ આ જે યુનિટના સેક્રેટરી છે એનો ઉદ્દેશ શું છે કે મોટાભાગની બહેનો ટેલિવિઝન છે એની સામે ન બેસે અને વાંચે તો શું એનું પરિણામ સારું આવે છે ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ ઇન વિચ વુડ અફ્રેડ ટુ ગો આઉટ યાર આગળ એમ કહે છે કે જો મોટાભાગની બહેનો કેરેટાની એ ફ્રન્ટ ઓફ ટેલિવિઝન ટીવી સામે બેસીને પોતાનો સમય પસાર કર્યો કન્ટિન્યુઅસલી રીતે તો વુડ એન્કરેજ અ ક્લાઇમેટ એન્કરેજ એટલે સાહસ પૂરું પાડવું અ ક્લાઇમેટ એટલે વાતાવરણ ઇન વિચ વુમન આર અફ્રેડ ટુ ગો આઉટ ઓફ ધ જો આવું ને આવું ચાલ્યું તો એવા પણ દિવસો આવશે કે અફ્રેડ ટુ ગો અફ્રેડ એટલે ડરશે ગો આઉટ આફ્ટર અ ડાર્ક રાત્રિના સમયે બહેનો છે એ બહાર જતા ડરશે એટલે એક નેગેટિવ પોઈન્ટ કહે છે કે જો બહેનો ટીવી સામે ન બેસે અને સાથે સાથે એ વાંચન કરે તો સરસ મજાનું એને ક્લાઇમેટ એક વાતાવરણ પૂરું પડશે જો એવું બહેનો નહીં કરે અને ટીવી ટેલિવિઝનની સામે બેસશે અને બીજી અન્ય પ્રવૃત્તિ કરશે વાંચન સિવાયની તો ક્યારેક એવો સમય પણ આવશે કે બહાર જતા રાત્રિના સમયે ડરશે અને એનું વાતાવરણ એની જિંદગીનું જે વાતાવરણ છે ક્લાઇમેટ ઇઝ ઓફ ડાર્ક સો ધ યુનિટ તેથી ધ યુનિટ એટલે સમૂહ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ એક સરસ મજાનો ફોર્મ્યુલેટેડ એટલે આયોજન પૂર્વકનો પ્લાન ગોઠવણી કરી ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર અને સરસ મજાનો એક આઈડિયા છે કે આવી રીતે વુમન કદાચ બહાર જતા ડરતી બંધ થઈ જશે પોતાનામાં જે સ્ટ્રેન્થ રહેલી છે એ એને જાણવા મળશે તો આ જે યુનિટ છે બહેનોનું જે સમૂહ છે ફોર્મ્યુલેટેડ પ્લાન્સ એમાં સરસ મજાના પ્લાનની આયોજન કરવામાં આવ્યું ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ભાઈઓથી અલગ જ રૂમની વ્યવસ્થા બહેનોને કરી દેવામાં આવી લાઇબ્રેરી રૂમ્સથી અને એક આ સરસ મજાનું જોઈ શકાય પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ અ ટોલ એઝ અ બેનર અહીંયા સરસ મજાની ઉપમા આપવામાં આવી છે કે પલક્કડ લાઇબ્રેરી છે એ સરસ મજાનું સ્ટેન્ડ્સ અ ટોલ એઝ અ બેનર બેનર એટલે રીવા ડામની ટોલ એટલે આજે ઊભી છે કેરલાની જે બહેનો છે વાંચો તો બહેનો થતી જે છે ટીવી સામે જે સમય બગાડતી અને આજે સેક્રેટરીના આધાર અને મોટા ભાગની આ લાઇબ્રેરીની ખાસિયત એ છે કે ત્રીજા ભાગની બહેનો છે તો આજે બહેનો માટે અને આખા પલક્કડ જિલ્લાના પુસ્તકાલય માટે જે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે પલક્કડ જિલ્લાની આ લાઇબ્રેરી છે અ સ્ટેન્ડ આજે ઊભી છે કોના સમાન ઊભી છે ઉપમા આપવામાં આવી છે ટોલ એઝ અ બેકર તમને આ કદાચ એક્ઝામમાં પૂછે કે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ અ ટોલ ખાલી જગ્યા તો ત્યાં બેકર આવશે દીવાડાની સમાન ઊભી છે કારણ કે આપણે જાણી શકીએ બેકર દીવાડાનીનું કામ શું છે સમુદ્રમાં જ્યારે અંધાર પડતો હોય છે ત્યારે દૂરથી આપણે જોઈએ તો દીવાડાની સરસ મજાનો આપણને માર્ગદર્શન કરે છે આ લાઇબ્રેરી એક સ્ત્રીઓ માટે એવું જ કંઈક માર્ગદર્શન પૂરું પાડ્યું છે અને એને એટલા માટે સરસ મજાની ઉપવામાં આવી છે કે અંધકારમય રસ્તામાં પણ જો કોઈ અજવાળું પાથરતું હોય બહેનો માટે ખાસ રીડર્સ વુમન માટે તો આ પલક્કડ ડિસ્ટ્રિક્ટની લાઇબ્રેરી છે એને કહેવામાં શા માટે આવી છે એના રીઝન્સ આપ્યા છે કે આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે એને દીવાડાની સાથે સરખામણી આવી છે બીકોઝ એન્કરેજ વુમન એમ્પાવરમેન્ટ કારણ કે એન્કરેજ એટલે એને સતત ને સતત પ્રોવાઈડ કરે છે ઉર્જા પૂરી પાડે છે અ વુમન્સ એમ્પાવરમેન્ટ વુમન જે છે સ્ત્રી સશક્તિકરણ વુમન આજના સમાજમાં કેવી રીતે અડીખમ ઊભી રહે પોતાનામાં જે રહેલી આપગત શક્તિઓ છે એનું એન્કરેજ કરે છે થ્રુ ધ ક્લાસીસ ત્યાં લાઇબ્રેરીમાં જે ક્લાસીસ જે અલગ અલગ વર્ગો ચાલે છે જે આપણે આગળ જે વર્કશોપ ચાલે છે ઘર અંદાજપત્રના વર્ગો ચાલે છે બાળકોની ઘરે સાર સંભાળ કેમ લેવી એ ચાલે છે ફેમિલીમાં કેમ મેનેજમેન્ટ કરવું કદાચ વિરોધાભાસ થાય તો આ સમાજમાં કેટલી રીતે અડીખમ ઉભી રહે તો આ બધા જ ક્લાસીસ દ્વારા એને એન્કરેજમેન્ટ એક પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે કે યુ કેન ડુ ઇટ એઝ અ વુમન ઇન અવર સોસાયટી
तो सरस मजाना क्लासेस द्वारा पण एने अप्रूव पाडवामां आवे छे। क्लब्स त्यांना ચાલતા અલગ અલગ હ્યુમન ક્લબ્સમાં પણ આવી સારી વાતો કરવામાં આવે છે। ત્યાં ચાલતા વર્કશોપ જેમ કે આપણે આગળ છું કે ઘર અંદર છોકરાના વર્કશોપ ચાલે છે એના આધારે પણ એ આ સમાજમાં અડીખમ રીતે ઉભી રહી શકે છે એમ રેડી ગ્રુપ્સ અને ત્યાંના ચાલતા સરસ મજાના વાંચિક ગ્રુપોના આધારે જે જ્ઞાન પુસ્તકીય જ્ઞાન એ મેળવે છે અને સમાજમાં કેમ ઉભરો એના આધારે આ બધી જ અનેક પ્રવૃત્તિઓ થાય છે। એટલે આ જે પલક્કડ ડિસ્ટ્રિક્ટની લાયબ્રેરી છે એ બીવા દાંડી સમાન છે। એન્ડ ધેન ધેર આર બુક્સ અને સાથે સાથે ધેર આર બુક્સ ત્યાંની જે ચોપડીઓ છે વિચ વિલ પ્રોવાઈડ ધ વુમન ધ સ્ટ્રેન્થ। જે પુસ્તકો આપણે તો જોઈએ છે કે પુસ્તક એક એવું માર્ગ છે કે જેમાંથી આપણને નોલેજ મળે છે, સરસ સરસ શબ્દ ભંડોળ મળે છે અને એ જે વાતો છે એના આધારે કંઈક આપણે આપણા જીવનમાં નવું શીખી શકીએ છીએ। તો એના આધારે ત્યાંની રહેલી બુક્સો વિચ વિલ પ્રોવાઈડ એટલે પૂરું પાડે છે વુમન ધ સ્ટ્રેન્થ, આ જે સ્ત્રીઓ છે વાચક સ્ત્રીઓ ધ સ્ટ્રેન્થ ધે નીડ ટુ મેક ગુડ અસ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી, એને સ્ટ્રેન્થ પૂરી પાડે છે, તાકાત પૂરી પાડે છે, ધે નીડ જરૂરિયાત મુજબની એન મેક ગુડ એક સારામાં સારું યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી, એને સારામાં સારી આ સોસાયટીમાં ઓપોર્ચ્યુનિટી તકો પૂરી પડી રહી એટલા માટે એને આ જે બુક્સ છે એ પણ મદદ કરે છે। તો આપણે આ પહેલા પાઠમાં જોયું અગેન્સ્ટ ધ ઓડ પહેલી સ્ટોરી જે કરી ટ્રેક્સ થી તાજનગર, બીજી છે સીતાપુર લાઇટ, એમાં જોયું કે સીતાપુર ઉત્તર પ્રદેશમાં જ્યાં 60% ઘરોમાં પણ વીજળી નહોતી ત્યાં કેવી રીતે વીજળી આવી એની પણ વાત કરી અને લાસ્ટમાં આપણે જોયું કે પલક્કડનું જે કેરેલાનું પુસ્તકાલય છે એમાં કેવી રીતે ત્રીજા ભાગની બહેનો વાંચકો છે અને સરસ મજાનું એ કેવી રીતે સમાજમાં ઉભી અને એની માટે જે સમાજમાં ઉજ્જવળ તકો છે એ કેવી રીતે એને લાઇબ્રેરી પ્રોવાઈડ પૂરી પાડે છે એ આપણે જોયું। તો આ તમારું પહેલું યુનિટ હતું। હવે આ યુનિટની આપણે વાત કરીએ આગળ તો એક્સરસાઇઝમાં જોઈએ તો એમાં તમારે એક્ઝામમાં ટ્રુ ફોલ્સ પૂછે છે એ પણ છે, તમારે તમારી ફેર બુકમાં છે એ ગ્રોસરી હાર્ડવર્ક છે એ લખી લેવાના રહેશે અને પાઠમાંથી જો ઇમ્પોર્ટન્સ હોય તો તમારા એમસીક્યુ પાછળ આપેલા છે પાના નંબર 60 ઉપર અને ત્રણ એની શોર્ટ નોટ છે, પહેલી છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી છે, બીજી છે ડ્રીમ્સ ટુ તાજનગર રેલવે સ્ટેશન કમ્સ ટુ અને ત્રીજી છે એમજીપી ડ્રાઈવ ફોર સોલર પાવર ઇન સીતાપુર લાઇટ। જો બોર્ડમાં આઈએમપી માટે જો કોઈ શોર્ટ નોટ હોય તો પહેલી છે ડ્રીમ્સ ફોર રેલવે સ્ટેશન કમ્સ ટુ તાજનગર, એમાં આપેલું છે નીડ ફોર રેલવે સ્ટેશન એફર્ટ્સ ટુ વિલેજ પીપલ ઓફ તાજનગર ફંડ કલેક્ટ ડિટર્મિનેશન સ્ટ્રગલ એન્ડ ડ્રીમ્સ કમ્સ ટ્રુ, તો પોઈન્ટ આઉટના રીતે તમે લખી શકો। પહેલું છે નીડ ફોર અ રેલવે સ્ટેશન, કેવી રીતે તાજનગરના લોકોને હવે હું તમને પાઠ પૂરો થઈ ગયો છે એની શોર્ટ નોટની થોડું ડિટેલ્સ આપું છું કે શોર્ટ નોટમાં કેવી રીતે તમે ઉલ્લેખ કરી શકો। તો બીજી શોર્ટ નોટ છે જોઈએ ડ્રીમ્સ ઓફ રેલવે સ્ટેશન કમ્સ ટ્રુ નીડ ફોર અ રેલવે સ્ટેશન, કેવી રીતે એને જરૂરિયાત પડી રેલવે સ્ટેશનની આપણે એ વાત જોઈ હતી। બીજો પોઈન્ટ છે એફર્ટ્સ ઓફ વિલેજ પીપલ્સ ઓફ તાજનગર, કેવી રીતે એફર્ટ્સ એને કેવી રીતે પોતાની એફર્ટ્સ પૂરી પાડી હતી, કારણ કે આપણે જોયું હતું કે રેલવે વાળાને વારંવાર અરજી કરવાથી કે અમારા તાજનગરમાં રેલવે સ્ટેશન બનાવો પણ નો કાંઈ થયું, પછી અંતે ગામના જે લોકોએ થાકી ગયા પછી એને પોતાની એફર્ટ્સ પૂરી પાડી અને ગામના લોકોએ ગામના ઘરે ઘરે જઈને ભંડોળ ભેગું કર્યું અને ત્યારબાદ એને તાજનગરમાં સરસ મજાનું પોતાના પૈસા પહેલું એવું હશે સ્ટેશન કે જેમાં એને એક પણ પૈસો રેલવે વિભાગમાં નથી વાપર્યો, ગામના લોકોએ ભંડોળ એકત્ર કરીને એને સરસ મજાનું રેલવે સ્ટેશન બનાવ્યું છે। એફર્ટ્સ એટલે પૂરાની પોતાની પૂરી કાર્યક્ષમતાઓ છે એને જોઈ। પછીનું છે ફંડ કલેક્ટ, એટલે કેવી રીતે ફંડ કલેક્ટ કર્યો એન્ડ ડિટર્મિનેશન અર્થાત મહેનત અને પ્રયત્ન દ્વારા, અ સ્ટ્રગલ કેવું એને સ્ટ્રગલ કર્યું કેવી રીતે એને મહેનત કરી અને ફાઇનલી એને સરસ મજાનું મળ્યું, અ ડ્રીમ્સ કમ્સ ટ્રુ અને અથાગ મહેનત હોય તો તમારું સ્વપ્ન સાકાર થાય જ છે, એટલે આપણે પણ કરવાનું છે ઘરે બેસીને, અત્યારે એની પરિસ્થિતિ ચાલી રહી છે તો ઘરે બેસીને દરેક મારા વિદ્યાર્થી મિત્રોને એટલી વિનંતી છે કે તમે ઘરે બેસીને અદ્યતન આ જે ટેકનોલોજી છે એક એવો પ્રયાસ છે અમારી શાળાનો કે તમે સારામાં સારું કોચિંગ પૂરું પાડી બરોબર, તો આપણે સરસ મજાનું ધ્યાન દઈને આટલું કરશું। પછી બીજી જોઈએ શોર્ટ નોટ તો એમજીપી ડ્રાઈવ ફોર સોલર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ, તમારું જે બીજું સેશન છે એમજીપી ડ્રાઈવ સોલર પાવર ઇન સીતાપુર ડિસ્ટ્રિક્ટ છે એમાં કેવી રીતે
વીજળી આવી તો એનો પહેલો મુદ્દો છે મોર દેન 3500 કસ્ટમર. આપણે જોયું કે ત્યાં મોટા ઘરોમાં લાઇટ નહોતી અને ત્યાંના બધા જે હતા કસ્ટમર 3500 કસ્ટમર એ ખેડૂત વિભાગ વર્ક હતો. બીજું છે સેટઅપ સોલર માઇક્રોગ્રીડ્સ અને ત્યાંના એઝાઝ છે વાયરમેન છે અને બાકીના જે એક એમજીપીનું આખું સંગઠન હતું એના આધારે બે પેનલ તકતીઓ લગાવીને એક ઘરથી બીજા ઘર સુધીનું માપ લઈને સારામાં સારી સોલર પાવર ઉત્તર કરતી પેનલ તકતીઓ નાખીને એવી રીતે એને ઓછા ખર્ચામાં એને સરસ મજાનું સોલર પાવર ઉત્પન્ન કરીને ગામના દરેક ગામને મળી રહ્યું એવી રીતે વીજળી ઉત્પન્ન કરી. પછી છે લાઇટ્સ બેનિફિશિયલ અને આ લાઇટ્સના કેટલા ફાયદા બેનિફિશિયલ એટલે ફાયદા તો એ પ્રદૂષણ રહિત હતી અને ત્યાંના લોકોનો પણ આપણને પોઈન્ટ ઓફ વ્યૂ જોવા મળ્યો હતો. પ્રદૂષણ રહિત અને સોલર પાવર જે વીજળી છે એ મળતી હતી. પછીનું છે ઓપોર્ચ્યુનિટીઝ ઓપોર્ચ્યુનિટીઝ ફોર ડેવલપમેન્ટ સાથે સાથે એને તકો પણ મળી. તમે જોયું તો આપણે બીજા સેશનમાં વાત કરી હતી કે ઓપોર્ચ્યુનિટી ફોર ડેવલપમેન્ટ વિકાસ પામતી તકો તો કયું ઘણા ખેડૂતોએ એમ કીધું કે આજે મારા બાળકો છે લાઇફમાં બેસીને વધારે ભણી શકે છે અમે સાથે બેસીને રાંધીને જમી શકીએ છીએ. ઘણા ખેડૂતો એમ કહે છે કે અમે રાત્રિના પણ બિઝનેસ ટેબલ ક્લોથ પણ કરી શકીએ છીએ એન્ડ લાસ્ટ બિઝનેસ ગ્રોથ અને આમાં મારો વેપાર પણ વધારી શકીએ છીએ. તો જય સ્વામિનારાયણ. આજે તમારું પાયલોટ યુનિટ છે અહીંયા કમ્પ્લીટ થાય છે.